પક્ષની અંદર મને કહેવામાં આવ્યું કે હા તમને ટિકિટ આપીશ, અને મેં આખો પ્રચારથી માંડીને પાર્ટી લેવલે આપણે પ્રચાર કરીએ પણ એક આપણને આશા હોય જે ટિકિટ આપણને મળવાની છે ત્યારે આપણે જે રીતની વાત કરીએ એમાં આપણા સામ દામ ધંધ ભેદ આપણું તન મન ધન બધું વાપરી નાખતા હોઈએ, અને જ્યારે આવી રીતની ટિકિટ ડિક્લેર થાય એટલે એમાં કોંગ્રેસ પક્ષના સાંસદ છે, ટિકિટ મળી એ લડશે, મને કંઈ વાંધો નથી. પણ અત્યાર સુધીનો જે રેકોર્ડ રહ્યો છે એમાં કેટલી મોટી લીડથી આપણે ગઈ વખતે ભૂપેન્દ્રભાઈ સામે હાર્યા છીએ, તો મને એમ થાય છે કે આ જે સમીકરણ બેઠું હતું આ વખતે, અને ગઈ વખતે તો 2011માં જ્યારે જંત્રીનો ભાવ વધારે થયો, માનનીય મુખ્યમંત્રી પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ત્યારે હતા, ત્યારે હું અમરનાથ અપ્પાસ ઉપર બેઠો હતો અને મને જબરજસ્ત જન સમર્થન મળ્યું હતું, ને એ જ દિવસે 50% જેટલો જંત્રીનો ઘટાડો કરવામાં આવ્યો હતો, એ પણ ઉલ્લેખનીય છે, દરેક મીડિયા જાણે છે.